સ્વાગત છે આજના લેક્ચરની અંદર. આજના લેક્ચરમાં આપણે ધોરણ 11 કોમર્સના વિષયનામાના મૂળ તત્વો જેનો ચેપ્ટર નંબર 2 આપણે ભણી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 2 ની અંદર વ્યવહારની દ્વિઅસર અને ખાતાના પ્રકાર જેની થિયરી આપણે અગાઉના 2-3 લેક્ચરોની અંદર આપણે બધી માહિતી મેળવી છે. ઝડપથી એનું રિવિઝન કરીએ અને પછી સ્વાધ્યાય તરફ આગળ વધીએ. તો સૌથી પહેલા આપણે વ્યવહારની ઓળખ મેળવી. વ્યવહારના મુખ્ય 2 પ્રકાર, આર્થિક ને બિન આર્થિક. ત્યાર પછી આપણે આર્થિક વ્યવહારના કેટલા 3 પ્રકાર જોયા, રોકડ, ઉધાર અને વિશેષ. ત્યાર પછી આપણે ખાતાના પ્રકારો વિશેની માહિતી મેળવી. ખાતાના પ્રકારોના વર્ગમાં ખાતાના મુખ્ય 2 પ્રકાર, વ્યક્તિ ખાતા, બિન વ્યક્તિ ખાતા. વ્યક્તિ ખાતા અને એનો નિયમ આપણે ઉધાર જમા કરવાનો આપણે જોયો. એવી જ રીતે બિન વ્યક્તિ ખાતાના 2 પેટા પ્રકાર આવશે, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. એ બંનેના પણ આપણે નિયમો ઉધાર જમા કરવા માટેના અગાઉના લેક્ચરમાં ભણ્યા છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે આ 3-3 ખાતા, એટલે કે વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું, આ 3 ખાતાને કેવી રીતે ઉધાર જમા વ્યવહારની અંદર કરવામાં આવે છે અને એનું જ સ્વાધ્યાય આપણને આ ચેપ્ટર નંબર 2 ની અંદર આખે આખું આપ્યું છે. ઉપર આપણને કોઈ પણ પ્રકારની સૂચના આપેલી હોય પણ દરેક દાખલા આ સ્વાધ્યાયના છે. એમાં અત્યારે જે શીખવવામાં આવે એટલું જ કામ બધા દાખલામાં કરવું, જેથી કરીને દરેક વ્યવહારની સરળતાથી તમે નોંધ કરી શકશો. તો આપણે અહીંયા ભણશું નીચેના વ્યવહારની હિસાબી ચોપડે અસર આપો એવી સૂચના હોય, અથવા વ્યવહારોની બેવડી અસર આપો એવી સૂચના હોય, અથવા એમ કહેશે કે 2 ખાતાઓ શોધી, 2 ખાતામાંથી કયું ખાતું ઉધાર થશે, કયું ખાતું જમા થશે એવી પણ સૂચના હોય. સૂચનાનો દોર અલગ અલગ આવશે પણ એમાં કાર્ય આપણે આખા સ્વાધ્યાયની અંદર અત્યારે જે વ્યવહારમાંથી કરીએ છીએ એ જ પ્રમાણે તમારે કરતા રહેવાનું છે. એટલે આ સ્વાધ્યાયની અંદર આપણા પીરિયડ આ લેક્ચર આપણે છેલ્લો લેક્ચર રહેશે. પછીના સ્વાધ્યાયના વ્યવહારો આપણે તમારે પ્રેક્ટિસ માટે ઘરે જાતે કરી અને પાકી બુકમાં લખવાના છે. અહીંયા હું તમને 5 કે વ્યવહારો સમજાવું છું. તો સૌ પ્રથમ આપણે વ્યવહાર લઈએ, રૂપિયા 6000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો આપણી સામે એક વ્યવહાર છે, રૂપિયા 6000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. આ વ્યવહારને આપણે દ્વિ અસર કે બેવડી અસર કેમ આપવી ખાસ ધ્યાન અહીં આપજો. તો જે અગાઉ તમે શીખતા છો એ પ્રમાણે સૌથી પહેલા વ્યવહારને વાંચી નક્કી કરો એનો પ્રકાર. તો આ વ્યવહારનો પ્રકાર કે આર્થિક છે કે બિન આર્થિક, પછી એનો પેટા પ્રકાર, બે કામ શરૂઆતમાં કરવા. તો વ્યવહારની વાતચીત પછી આપણે કહીએ કે 6000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો, તો આ વ્યવહાર કેવો હોય છે, આમાં લેવડ દેવડ છે, એટલે આને કહેવાય આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર છે તો એમાં પાછળનો પેટા પ્રકાર પડશે કે આર્થિક છે તો એમાં રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે કે અન્ય વ્યવહાર છે. તો 6000 રોકડા લેવા છીએ એટલે રોકડની લેવડ દેવડ તાત્કાલિક થઈ છે આ વ્યવહારમાં, એટલે આને રોકડ વ્યવહાર કહેવાય. આવી રીતે દરેક વ્યવહાર
તો માલિક જે વસ્તુ ધંધામાં લાવશે, રોકડ લાવે, માલ લાવે કે મિલકત લાવે, માલિક લાવ્યો હોય ધંધા માટે અને પોતાના અંગત માંથી લાવ્યો હોય તો બીજું હંમેશા એમાં ખાતું આવશે મૂડી ખાતું. આવી રીતે એક રોકડ ખાતું અને માલિક પૈસા લાવતો હોય ધંધામાં પોતાના અંગત માંથી તો એને બીજું મૂડી ખાતું. ત્યાર પછી એના પ્રકારો નક્કી કરવાના. રોકડ ખાતું છે એ આપણા માટે કયું બનશે? માલ મિલકત ખાતું. રોકડ ખાતું છે એ ધંધાની મિલકત છે એટલે એનો સમાવેશ થાય માલ મિલકત ખાતામાં. મૂડી ખાતામાં આપણે પાકું કરી લેવાનું રહેશે. મૂડી કોણ? તો કે માલિક લાવે. માલિક એટલે જીવન વ્યક્તિ. તો માલિક લાવે છે એટલે એ વ્યક્તિ ખાતું કહેવાય. એમ તો યાદ રહે તો મૂડી ખાતું આપણે જ્યાં સુધી આપણે ભણીએ છીએ ત્યાં સુધી એક લાઈફ ટાઈમ મૂડી ખાતું એ આપણા માટે વ્યક્તિ ખાતું. હવે આ ખાતા નક્કી કર્યા પછી એને ઉધાર કયું ખાતું ઉધાર કરવું, કયું ખાતું જમા કરવું, એના માટેના નિયમોની વાત આપણે આ ખાતાના ઉધાર જમાના નિયમમાં ગણ્યા હતા. તો આ માની લો રોકડ ખાતું એ માલ મિલકત ખાતું હોય તો માલ મિલકત ખાતાનો નિયમ શું? માલિકે મિલકત આવે તો ઉધાર ને જાય તો જમા. તો રોકડા લાવી ધંધો શરૂ કરો છો તો રોકડ આવે ધંધામાં કે ધંધામાંથી જાય છે? કે સીધી વાત છે, રોકડા લાવી ધંધો શરૂ કરીએ તો રોકડ આવે એ રોકડ ખાતું થાય ઉધાર. તો ઉધાર થવાનું કારણ શું? તો કે રોકડ ધંધામાં આવે છે એટલે એ નિયમ પ્રમાણે ઉધાર થશે. તો હવે બીજી વાત એ આવે કે બે જ ખાતા હોય તો વ્યવહારમાં એક ઉધાર થયું હોય તો બીજું તો હંમેશા જમા જ થવાનું છે. પણ છતાંય એને આપણે નિયમથી જોઈએ વ્યક્તિ ખાતાનો નિયમ શું? લાભ ધંધા પાસેથી લાભ લેનાર હોય એના ખાતે ઉધાર, ધંધાને લાભ આપનાર હોય એના ખાતે જમા. તો અહીંયા એ જ નિયમને તમે મૂડી ખાતા ઉપર લગાડો તો મૂડી ખાતો એટલે એક માલિક જ છે ધંધા, એ જ મૂડી લાવે છે. તો માલિક લાભ ધંધાને આપે છે કે ધંધા પાસેથી લાભ લે છે? તો કે માલિકે ધંધાને મૂડી આપી એટલે એ ધંધાને લાભ આપનાર છે. લાભ આપનાર ખાતે જમા થાય અને જમા થવાનું કારણ આપીએ કે માલિક લાભ આપનાર છે. આવી રીતે દરેક વ્યવહારની અંદર મિત્રો તમારે ખાતા ખોલવાના, એના પ્રકાર જોવાના, પ્રકાર પ્રમાણે નિયમથી ઉધાર અને જમા કરવાનું અને ઉધાર થવાનું એક નાનું એવું કારણ, જમા થવાનું એક નાનું એવું કારણ, આ જ કામ કરશો ને એને કહેવાય વ્યવહારની ઘી અસર અથવા તેવડી અસર. બીજો એક વ્યવહાર લઈએ, રૂપિયા 5,000 નો માલ ખરીદ્યો તો 5,000 નો માલ ખરીદ્યો. હવે આ વ્યવહારને આપણે દેવડી અસર આપીએ તો પેલું કામ શું કરશું મિત્રો? વ્યવહારનો પ્રકાર અને પેટા પ્રકાર. 5,000 નો માલ ખરીદ્યો હોય તો લેવડ દેવડ તો થઈ, માલની રોકડની જે કઈ તો લેવડ દેવડ થઈ છે. એનો પ્રકાર લઈએ તો પ્રકાર છે આર્થિક. તો આર્થિકમાં કેટલા પ્રકારના શું થશે? આ રોકડ વ્યવહાર બનવો, ઉધાર વ્યવહાર બનવો કે અન્ય બનવો, પ્રકારમાં બે આવશે આર્થિક અથવા બીના. બેટા પ્રકારના ત્રણ નામમાંથી કોઈ રોકડ ઉધાર કે અન્ય. તો અહીંયા જો 5,000 નો માલ ખરીદ્યો ત્યાં વ્યક્તિનું નામ નથી, વ્યક્તિનું નામ નથી અને 5,000 નો માલ ખરીદ્યો તો રોકડ તરત જ આપી દીધી હોય એટલે આ વ્યવહાર કહો ગણો રોકડ. ત્યાર પછી આમાં સંકળાયેલા બે ખાતાઓ, તો બે ખાતાઓની વાત કરીએ તો 5,000 નો માલ ખરીદ્યો તો માલની ખરીદી હોય કે માલનું વેચાણ હોય જે વ્યવહારમાં એમાં ખરીદ્યો હોય તો ખરીદ ખાતું આવે અને માલ વેચ્યો હોય તો વેચાણ ખાતું આવશે. ભેટ ખાતું એ થયું. ત્યાર પછી રોકડ વ્યવહાર છે એટલે બીજું આવશે રોકડ ખાતું. હવે આના પ્રકારોની વાત કરીએ તો ખરીદ ખાતું એટલે ખરીદી આપણે કોની કરી? માલની. તો માલની ખરીદી કરીએ તો એ કેવું?
ત્યાર પછી નિયમો લગાડવાની વાત આવશે. તો બે માલ મિલકત ખાતા છે એટલે બે ખાતાઓને એક જ નિયમ લાગુ પડશે. માલ કે મિલકત આવે ઉધાર કરવાની, માલ કે મિલકત જાય જમા કરવાની. તો માની લો ખરીદી ખરીદ ખાતું છે, ઉધાર કરવું કે જમા, તો હવે ખરીદી કરવાથી માલ ધંધામાં આવે છે એટલે ખરીદ ખાતું થશે ઉધાર. અને રોકડેથી ખરીદી કરી છે એટલે રોકડ ખાતું. જમા શા માટે થાય છે? રોકડ ધંધામાંથી જાય છે. એટલે એક જ નિયમ બેને એટલા માટે લાગે છે, બે માર્કેટ ખાતા છે એટલે રોકડ જાય છે એટલે જમા. એના માટે નાના કારણો આપીએ. એટલે ખરીદ ખાતું ઉધાર શા માટે? તો કે માલ ધંધામાં આવે છે. અને રોકડ ખાતું જમા શા માટે? તો કે રોકડ ધંધામાંથી જાય છે. આ રીતે બીજો વ્યવહાર, વ્યવહાર નંબર ત્રણ, ₹700 પગાર ના ચૂકવ્યા, પગાર ના ચેક થી ચૂકવ્યા. આ વ્યવહારની વાત પૂછે પહેલા આની આપણે જરૂરી અસર આપી. ₹700 પગારના ચેકથી ચૂકવ્યા, તો વ્યવહારનો પ્રકાર આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક? તો કે ભાઈ ચેકથી ચૂકવ્યા, પગાર ચૂકવ્યો એટલે લેવડ દેવડ થઈ, એટલે આ વ્યવહારનો પ્રકાર આર્થિક. તો પેટા પ્રકાર, તો કે ભાઈ લેવડ દેવડ ચેકથી થઈ છે. હવે ચેકથી લેવડ દેવડ થાય તાત્કાલિક કે રોકડેથી થાય? બંનેને રોકડ વ્યવહાર જ ગણો. Thank you.
લેવડ દેવડ તો આ વ્યવહારને હરખો વાંચો એક થી બે વખત, તો લેવડ દેવડ માલની નથી, માલની નથી, રોકડની નથી, તો કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ન થઈ હોય તો આ વ્યવહાર બનશે બિન આર્થિક. તો બિન આર્થિક વ્યવહાર છે એ વ્યવહારમાં તમારે આગળ કોઈ કામ કરવાનું નથી, કારણ કે બિન આર્થિક વ્યવહારની ચોપડે નોંધ થતી નથી. તો તમે જ્યારે આ વ્યવહારનું કામ કરતા હશો ત્યારે આર્થિક ની સાથે વચ્ચે કોઈ એકાદ બે બિન આર્થિક વ્યવહાર પણ આવશે તો એમાં તમે ખાતા કે કાંઈ ગોતવાનો રહેતો નથી, એની ચોપડે જ નોંધ થાય. પણ બિન આર્થિક ની એક જ ઓળખ ધ્યાનમાં રાખવાની, તો એ વ્યવહારમાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થયેલી હોતી નથી. તો આવા વ્યવહારો માલ મોકલવાનો ઓર્ડર મળે કે આપણે કોઈને ઓર્ડર આપીએ તો એ બધા બિન આર્થિકમાં આવશે નહીં, માત્ર એનો પ્રકાર નથી અને એ વ્યવહારનું કામ ત્યાંથી છોડી દેવાનું. આવી રીતે ક્રમશઃ આપણે વ્યવહારો એક પછી એક લઈ એમાં પ્રકાર પેટા પ્રકાર આર્થિક હોય તો આગળ વધવાનું, પછી બે ખાતા હોય એના પ્રકાર અને એ પ્રકાર ને આધારે નિયમ લગાડવાનો, એ નિયમને આધારે રોકડ ખાતું ઉધાર થતું હોય તો ઉધાર શા માટે ઉધાર થાય છે એનું એક નાનું એવું કારણ. તો આમાં આ શબ્દો લખવામાં મિત્રો કોઈને અલગ પડશે તો જાણશે, બધા વ્યક્તિઓના સમાન શબ્દો હોવા જરૂરી નથી, પણ આ કામ સમાન હોવું જોઈએ કે આમાં રોકડ ખાતું મારે ઉધાર છે તો બધા વિદ્યાર્થી નિયમ પ્રમાણે ઉધાર જ કરેલ હોવું જોઈએ, બરાબર છે. આ રીતે વ્યવહારોની ફી અસર આપવાનું કામ આપણા ચેપ્ટર નંબર 2 ની અંદર આપવામાં આવેલું છે. જે કામ તમે ક્રમશઃ એક પછી એક વ્યવહાર વાંચી અને લખતા રહેજો, અને જો કોઈ વ્યવહારની અંદર તમે કદાચ પ્રકાર પેટા પ્રકાર ખાતાઓ ગોતવામાં મુશ્કેલી થાય તો આપને છૂટ છે કે ફોન દ્વારા અથવા બુકમાં આપેલા ઉદાહરણો જે ગણેલા હોય એની અંદરથી પણ માર્ગદર્શન મેળવી શકશો. છતાં પણ ન સમજાય તો આપ ફોન કરી અને પૂછી શકો છો, જેથી આપનું સોલ્યુશન થઈ શકે. આ કાર્ય સ્વાધ્યાયનું આપની બુકમાં આપ સૌ ધીમે ધીમે વ્યવહારો લઈ અને બે અસર આપવાનું કામ દરેક દાખલામાં આપનું કામ કરજો. સ્વાધ્યાયની અંદર આવા પ્રશ્નો આપેલા છે. હવે શરૂઆત આપણે અત્યારે રૂબરૂ સામસામે નથી એટલે તમને સ્વાધ્યાયમાં નોંધપોટ કરી દો કે દાખલાથી સીધી શરૂઆત કરવી. સ્વાધ્યાયમાં પ્રશ્નના જવાબ આપેલા પ્રશ્નો આપેલા હોય